તારીખ 4 ઓક્ટોબરના રોજ વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને લઈને તારીખ 22 ઓક્ટોબરે એક ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 36 સદસ્યો પૈકી માત્ર 2 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કે સભાના નિયમ મુજબ 1/3 સભ્યો હાજર હોય તો જ સભા ચાલી શકે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ ખાસ સામાન્ય સભાને સમય મર્યાદા પૂર્ણ થયે સભા મુલતવી રાખી આ સામાન્ય સભાની નવી તારીખ 24 ઓક્ટોબર આપવામાં આવી હતી. ત્યારે આ જ રોજ આ બીજી વખત રાખવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં પણ નિયત સમય સુધી એક પણ સદસ્ય હાજર ન રહેતા જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અવિશ્વાસ દરખાસ્તને કાઢી નાખી મુબારક પટેલને જ ઉપપ્રમુખ રહેશે તે જાહેર કર્યું હતું અને આજની આ ખાસ સામાન્ય સભાને બરખાસ્ત જાહેર કરી હતી. આ બેઠક મૂળ તારીખ 22/10/2019 રોજ બોલાવેલ હતી, પરંતુ ગણપૂર્તિ ના થતાં ગુજરાત પંચાયત કાર્યરીતિ નિયમોના નિયમ 11(2) મુજબ તે દિવસે એની જોગવાઈને ધ્યાન રાખતા આજની મુદત આપી અને આ ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરે 12 કલાક બેઠક બોલાવેલી હતી, અત્યારે 1 વાગ્યા અને ઉપર 5 મિનિટ પૂર્ણ થયેલ છે, એટલે 1 કલાક કરતાં પણ વધુ સમય વ્યતીત થયેલ છે, જેના કારણે હવે આ ખાસ સામાન્ય સભાનું હું અત્રે પૂર્ણ જાહેર કરું છું અને પંચાયત કાર્યરીતિ નિયમોના 11(2)ને ધ્યાને રાખતા આ અવિશ્વાસની દરખાસ્ત હવે અસ્તિત્વમાં રહેતી નથી, કારણ કે આજ રોજ પણ કોરમ એટલે કે ગણપૂર્તિ પૂર્ણ થયેલ નથી. વડોદરા જિલ્લા પંચાયતના કુલ ચૂંટાયેલા 36 સભ્યો પૈકી 12 સભ્યો હાજર રહે તો જ કોરમ થાય અને તો જ આ સભાની કામગીરી શરૂ થઈ શકે, પરંતુ એક પણ સભ્ય 88 અધિકારી સહિત હાજર રહેલ નથી, જેથી બંને દિવસે કોરમ પૂર્ણ ન થતાં આજે બીજી વખત હવે આ સભા મોકૂફ પણ ના રખાય ને મુલતવી પણ ના રખાય, જેથી અવિશ્વાસની દરખાસ્ત અત્રે અસ્તિત્વમાં રહેતી નથી અને શ્રી મુબારકભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે હવે કાર્યરત રહે છે અને આ સભા અહીંયા હું સમાપ્ત જાહેર કરું છું. આજ રોજ 4 ઓક્ટોબર 2019ના દિવસે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુબારકભાઈ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની જે દરખાસ્ત લાવવામાં આવેલ હતી તેના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન તારીખ 22/10ના રોજ કરવામાં આવેલ. 22/10એ કોરમના અભાવે સભા મુલતવી રાખેલ હતી અને 24/10 એટલે કે આજ રોજ આ સભા ખાસ સામાન્ય સભા બપોરે 12 કલાકે બોલાવવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત કાર્યરીતિ નિયમોની જોગવાઈ જોતાં 12 વાગે એક પણ સભ્ય 88 અધિકારી સહિતના હાજર રહેલ ન હતા અને જો કાયદાની જોગવાઈ મુજબ 1 કલાક એટલે બપોરે 1 વાગ્યા સુધી આપણે ગણપૂર્તિ માટે રાહ જોઈ, છતાં પણ એક પણ સભ્ય હાજર ન રહેતા મિટિંગ આપણે બરખાસ્ત કરી અને અવિશ્વાસની દરખાસ્તની આ સામાન્ય સભામાં કોરમના અભાવે આપણા મોકૂફ તો ના રાખી શકીએ એટલે અવિશ્વાસની દરખાસ્ત હવે અસ્તિત્વમાં રહેતી નથી અને મુબારકભાઈ પટેલ હવે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હવે કાર્યરત રહેશે અને અવિશ્વાસની દરખાસ્તનું અસ્તિત્વ હાલના તબક્કે રહેતું નથી. એમાં પંચાયત ધારામાં આની કોઈ જોગવાઈ નથી અને એ તો બાકીના સભ્યોએ વિચારવાનું રહે, એ અમારો વહીવટી તંત્રનો વિષય ના, એ પ્રકારની કોઈ સમય મર્યાદા છે નહીં.